હેલો સ્ટુડન્ટ, આપણે ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વેલ્યુ કેવી રીતે એન્ટર કરવી સ્કેનએફ થી એ શીખ્યા. ખાસ યાદ રાખવાનું એ કે ઇન્ટીજર માટે પર્સન્ટેજ ડી, ફ્લોટ માટે પર્સન્ટેજ એફ અને કેરેક્ટર માટે પર્સન્ટેજ સી યુઝ થાય. એક પ્રોગ્રામ કરીએ, રાઇટ એ પ્રોગ્રામ, enter to value and find addition, subtraction, multiplication and division of it. જે બે નંબર તમે એન્ટર કરો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. આપણે વેરિયેબલ લીધા છે એ અને બી. સરવાળાનો જવાબ SUM સમમાં, સબસ્ટ્રેક્શન નો જવાબ SUB માં, મલ્ટીપ્લિકેશન નો જવાબ MUL માં અને ડિવિઝન નો જવાબ DIV માં સ્ટોર કરશું. બે નંબર એન્ટર કરશું વારા ફરતી. એન્ટર નંબર વન મેસેજ આવશે. પહેલો નંબર તમે જે એન્ટર કરશો એ માં સ્ટોર થશે. ઇન્ટીજર છે એટલે પર્સન્ટેજ ડી. પછી એન્ટર નંબર ટુ આન્સર અહીંયા પ્રિન્ટ કરશે. સમનો જવાબ પેલા પર્સન્ટેજ ડી માં, સબનો જવાબ બીજા પર્સન્ટેજ ડી માં, મલ્ટીપ્લિકેશન નો જવાબ ત્રીજા પર્સન્ટેજ ડી માં અને ડિવિઝન નો જવાબ ચોથા પર્સન્ટેજ ડી માં આવશે. પહેલો વેરિયેબલ પહેલા પર્સન્ટેજ ડી માં, બીજો વેરિયેબલ બીજામાં, ત્રીજો ત્રીજામાં, ચોથો ચોથામાં પ્રિન્ટ થાય. વેલ્યુ તમે બદલાવી નાખો. 100 બીજી વાર પ્રોગ્રામ રન કરો ત્યારે 50 અને જવાબ આવશે 150, 50, 5000 ને 2, 50 ભાગ્યા 100, 2 આન્સર આવશે. હવે નવો પ્રોગ્રામ કરીએ. રાઇટ એ પ્રોગ્રામ, એન્ટર ટુ વેલ્યુ એન્ડ સ્વેપ ઇટ. એ શું કરવાનું છે? વેલ્યુ સ્વેપ એટલે ઇન્ટરચેન્જ કરવાની છે. બે નંબર આપણે એન્ટર કરશું અને બે નંબર જે એન્ટર કરશું એની વેલ્યુ 10, બીની વેલ્યુ 20 ઉદાહરણ તરીકે. તો એની વેલ્યુ બી માં, બીની વેલ્યુ એ માં સ્ટોર થવી જોઈએ. એ માં 10, બી માં 20, તો જવાબ એ માં 20, બી માં 10 આવવો જોઈએ. આપણે શું કરવાનું છે અહીંયા સમજાવું તમને. એ ની વેલ્યુ 10 છે તો જવાબ એની વેલ્યુ 10 અને બી ની વેલ્યુ 20 છે. જવાબ શું આવવો જોઈએ? એની વેલ્યુ 20 અને બી ની વેલ્યુ 10. કેવી રીતે જોઈએ? નંબર વન એન્ટર કર્યો, માની લો કે મેં એમાં એન્ટર કર્યું 10. એન્ટર નંબર ટુ એમાં મેં એન્ટર કર્યું, માની લો કે 20. એનો જવાબ બી માં, બી નો જવાબ એ માં આવવો જોઈએ. તો હવે આપણે શું કરી શકીએ એના માટે? તો એના માટે આપણે એક ત્રીજા વેરિયેબલ ની જરૂર પડશે. ઉદાહરણ તરીકે બે ડોલ માં પાણી છે, બે ડોલ ફૂલ ભરેલી છે. હું એમ કહું પહેલી ડોલ નું પાણી બીજામાં નાખો ને બીજી ડોલ નું પાણી પહેલામાં નાખો, તો શું કરશું આપણે?
ઓબ્વિયસલી ત્રીજી ડોલની જરૂર પડશે. તો જ આપણે એક ડોલનું પાણી બીજી ડોલમાં નાખી શકીએ. એવી જ રીતે એક વેરિયેબલની વેલ્યુ બીજામાં સ્ટોર કરવા માટે ત્રીજા વેરિયેબલની જરૂર પડે. એના માટે આપણે લીધો ટેમ્પરરી વેરિયેબલ, ડિક્લેર પણ કરેલો છે ઇન્ટીજર. મેં શું કર્યું અત્યારે, એની વેલ્યુ ટેમ્પરરીમાં નાખી દીધી. ટેમ્પરરીમાં એની વેલ્યુ આવી, એટલે કેટલી આવી? 10. એની વેલ્યુ શેમાં જતી રહી? ટેમ્પરરીમાં. એ ખાલી થઈ ગયા. તો હવે બી ની વેલ્યુ હું એમાં નાખી દઉં. બી ની વેલ્યુ કેટલી હતી? 20. એ આપણે શેમાં નાખી દીધી? એમાં. એક અડધું કામ તો થઈ ગયું. બી ની વેલ્યુ એમાં આવી ગઈ. બી ની વેલ્યુ એમાં આવી ગઈ તો હવે બી ખાલી થઈ ગયા. બી માં હું શું નાખી દઉં? ટેમ્પરરી. ટેમ્પરરી કેટલા છે અત્યારે? 10. જોવો તો એની વેલ્યુ 10, બી ની વેલ્યુ 20 નાખી હતી. હવે અત્યારે છેલ્લે એની વેલ્યુ કેટલી છે? 20. અને બી ની વેલ્યુ કેટલી છે? 10. એટલે આફ્ટર એક્સચેન્જ અહીંયા પ્રિન્ટ કરાવો. એની વેલ્યુ 20, બી ની વેલ્યુ 10. વેરિયેબલ તમે જે ડિક્લેર કરવો છેક સુધી બધા ઈ જ લખવા પડે. કેપિટલ તો કેપિટલ, સ્મોલ તો સ્મોલ. એટલે તમને સ્મોલ લખવાની આદત રાખો. પરિવાર સમજવા માટે એમાં મેં નાખ્યા 10, બીમાં મેં નાખ્યા 20. ગુરામ શું છે અત્યારે આપણી પાસે? એની વેલ્યુ કેટલી છે? 10. બીની વેલ્યુ કેટલી છે? 20. જવાબ શું આવવો જોઈએ? એની વેલ્યુ 20, બીની વેલ્યુ 10. ત્યાં સુધી અત્યારે આપણી પાસે આ વેલ્યુ છે. ત્રીજા વેરિયેબલની જરૂર પડશે. એની વેલ્યુ મેં શેમાં નાખી? ટેમ્પરરીમાં. ટેમ્પરરી 10 થઈ ગયા. એની વેલ્યુ 10 હતી જે ટેમ્પરરીમાં ગઈ. એની વેલ્યુ ટેમ્પરરીમાં ગઈ એટલે એ ખાલી થઈ ગયા. તો બી ની વેલ્યુ મેં શેમાં નાખી? એમાં. બી ની વેલ્યુ કેટલી છે? 20, જે એમાં જતી રહી. એ થઈ ગયા 20. અડધું કામ થઈ ગયું. એનો જવાબ 20 લાવો તો એ આવી ગયો. હવે બી ની વેલ્યુ એમાં જતી રહી તો બી ખાલી થઈ ગયા. તો ટેમ્પરરી ની વેલ્યુ બી માં નાખી દીધી એટલે બી શું થઈ ગયા? 10. હવે એની વેલ્યુ શું જવાબ આવશે? 20. બી ની વેલ્યુ 10. બરાબર. હવે આપણે નવું કંઈક ભણીએ. નવો ટોપિક છે કોન્સ્ટ કીવર્ડ. કીવર્ડ એટલે જેનું કામ ફિક્સ હોય, જે વર્ડ ડિસાઇડ કરેલા હોય એને કીવર્ડ કહેવાય. જેમ કે પ્રિન્ટ એપ, સ્કેન એપ, મેઇન, સીએલઆર, એસસીઆર, ગેટ સીએચ, આ બધાનું કામ ફિક્સ હોય. હવે આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ ડિફાઈન કરવા માટે કોન્સ્ટ કીવર્ડ નો યુઝ કરી શકીએ. કોન્સ્ટ એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ, ફિક્સ વેલ્યુ. એને પછી પાછળથી પણ આપણે ચેન્જ ન કરી શકીએ.
કેવી રીતે લખાય? કોન્સ્ટ ડેટા ટાઈપ વેરિયેબલ નું નામ અને વેલ્યુ કોન્સ્ટ સૌથી પહેલા લખાય. મેં અહીંયા શું ડિક્લેર કર્યું? પાઈ ની વેલ્યુ 3.14 ડિક્લેર કરી કોન્સ્ટ. પાઈ ની વેલ્યુ થ્રુ આઉટ પ્રોગ્રામ ચેન્જ ન કરી શકાય. તો ચેન્જ કરો તો એરર આવશે. પાઈ ની વેલ્યુ 3.14 ની જગ્યાએ તમે પાઈ ઇઝ ઇક્વલ ટુ તમે એવું લખો એ ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ 1 પ્રોગ્રામમાં. પાઈ ની વેલ્યુ 3.14 હતી, પ્લસ 1 એટલે 4.14 થઈ ગઈ, વેલ્યુ ચેન્જ થઈ. એરિયા ઓફ સર્કલ નું સમીકરણ શું છે? પાઈ આર સ્ક્વેર. સી લેંગ્વેજમાં આપણે સ્ક્વેર એવું ન લખી શકીએ એટલે એના માટે આવું થાય. એરિયા ઓફ સર્કલ is equal to pi into r, r નો સ્ક્વેર. પાઈ ની વેલ્યુ આપણે ફિક્સ લેશું 3.14, r ની વેલ્યુ એન્ટર કરાવો. બે એન્ટર કરાવો તો 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2, 3.14 ગુણ્યા 2 એટલે 6.28, 6.28 ગુણ્યા 2 એટલે 12.56 જવાબ આવે. ઇન્ટીજર આર, આર ની વેલ્યુ એન્ટર કરાવું છું. કોન્સ્ટ પ્લોટ પાઈ, પાઈ ની વેલ્યુ 3.14, એરિયા ઓફ સર્કલ, આર ની વેલ્યુ એન્ટર કરાવું છું. આર ની વેલ્યુ માની લો કે એન્ટર કરાવી 2. પાઈ ની વેલ્યુ 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2, 12.56 બરાબર. હવે નવો ટોપિક બન્યો ડિસિઝન સ્ટેટમેન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ કન્સેપ્ટ આવશે તમારે. ડિસિઝન સ્ટેટમેન્ટ એટલે શું થાય કે જ્યારે આપણે ડિસિઝન લેવાનું થાય કે આવું થાય તો આ જવાબ આવવો જોઈએ અને આવું ન થાય તો આ જવાબ આવવો જોઈએ, સાચું પડે તો આ જવાબ આવવો જોઈએ, ખોટું પડે તો આ જવાબ આવવો જોઈએ, એવું કેવી રીતે કરી શકીએ આપણે? તો એના માટે ચાર ટાઈપના ડિસિઝન સ્ટેટમેન્ટ સી લેંગ્વેજ ની અંદર છે. ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એટલે જો, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, જો અને તો. ઇફ એલ્સ, ઇફ એલ્સ બે થી વધારે કન્ડિશન હોય તો, અને નેસ્ટેડ ઇફ એલ્સ એટલે ઇફ કન્ડિશન ની અંદર બીજી ઇફ કન્ડિશન હોય તો એને નેસ્ટેડ ઇફ એલ્સ કહેવાય. હવે જોઈએ ઇફ કન્ડિશન થી પહેલા જોઈએ. સૌથી પહેલા
If there is one condition to check, then use the if statement. So, if issue have a condition. જો આ કન્ડિશન સાચી પડે તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય, બરાબર. પછી આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય, પણ જો આ કન્ડિશન ખોટી પડે તો ડાયરેક્ટલી શું પ્રિન્ટ થાય? અધર સ્ટેટમેન્ટ. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ એન્ડ પ્રિન્ટ ધ ટ્રુ સ્ટેટમેન્ટ, અધરવાઇઝ ડાયરેક્ટલી પ્રિન્ટ અધર સ્ટેટમેન્ટ. જો કન્ડિશન સાચી પડે શું થાય? ઇફ પછી કન્ડિશન કર્લી બ્રેકેટમાં જે લખ્યું હોય એ રન થાય. જો આ કન્ડિશન સાચી પડે તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય, પછી આ પ્રિન્ટ થાય. બહાર છે એને તો કોઈની સાથે લેવા દેવા નથી, પણ જો આ કન્ડિશન ખોટી પડે તો ડાયરેક્ટલી શું પ્રિન્ટ થાય? અધર સ્ટેટમેન્ટ. ઇન શોર્ટ, ઇફ કન્ડિશન જે સાચી પડે તો આ પ્રિન્ટ થાય, નહીં તો ન થાય. બીજું ખાસ એ યાદ રાખવાનું કે ઇફ કન્ડિશનમાં છેલ્લે સેમિકોલન કરવાનો નહીં, જો કરશો તો એરર આવશે. ખાસ યાદ રાખો, ઇફ કન્ડિશનમાં છેલ્લે સેમિકોલન કરવાનો નહીં. આપણે પ્રોગ્રામ શું કરવાનો છે? નંબર એન્ટર કરો, અને એ નંબર 5 થી મોટો છે કે નહીં ચેક કરવાનો. એ ઇન્ટીજર લીધી વેલ્યુ, એન્ટર નંબર કરાવશું આપણે. ઇન્ટીજર છે એટલે પર્સન્ટેજ ડી એડ્રેસ ઉપર સ્ટોર કરશે. માની લો કે મેં એની વેલ્યુ એન્ટર કરી 10. એની વેલ્યુ શું છે? 10. ખાસ ધ્યાન રાખો, મેં સેમિકોલન કર્યું નથી. એની વેલ્યુ શું છે? 10. 5 થી મોટા છે. જવાબ શું આવશે? સાચું પડ્યું એટલે ગ્રેટર ધેન 5 અને હેલો વર્લ્ડ. પણ માની લો કે મેં એન્ટર કર્યું 3. હવે કન્ડિશન 3 greater than 5 condition to they false, so આ statement print થશે નહીં, અને directly શું print થશે? Hello world. માની લો કે મેં 5 enter કર્યું, condition check થશે 5 greater than 5. કન્ડિશન ખૂટી પડશે 5 થી મોટા ન કહેવાય, તો ડાયરેક્ટલી શું પ્રિન્ટ થશે? હેલો વર્લ્ડ. મારા માટે નવું છે, બાકી આ દરેક વખતે તમે યુઝ કરશો. માની લો કે આપણે એવું ચેક કરવું હોય 10 થી મોટા છે કે નહીં, તો શું કરવું પડે? અહીંયા 5 ની જગ્યાએ 10, તો એની વેલ્યુ 10 થી મોટી હોય તો જવાબ આવશે ગ્રેટર ધેન 10, જો નહીં હોય તો સીધો જવાબ આવશે હેલો વર્લ્ડ. ક્લિયર? ઇફ જો સાચી પડે તો એની અંદરનું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય, નહીં તો ન થાય. ઇફ
અહીંયા કર્લી બ્રેકેટ થી ચાલુ કરવાનું, કર્લી બ્રેકેટ થી ક્લોઝ કરવાનું, ઇફ પછી છેલ્લે સેમી કોલન આવે નહીં. હવે માની લો કે મારે એવું કરવું છે કે જો કન્ડિશન સાચી પડે તો કંઈક પ્રિન્ટ થાય અને ખોટી પડે તો કંઈક પ્રિન્ટ થાય. આગળ આપણે જોયું એમાં સાચી પડે તો પ્રિન્ટ થાય, ખોટી પડે તો કંઈ પ્રિન્ટ નહોતું થતું. જો બે કન્ડિશન હોય ઇફ એલ્સ નો ઉપયોગ થાય, એટલે જો અને તો. તો ઇફ કન્ડિશન સાચી પડે તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય. અને ખોટી પડે તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય. સિમ્પલ, કન્ડિશન ઉપર ડિપેન્ડેન્ટ છે. જો સાચું પડે તો આ પ્રિન્ટ થાય, ખોટું પડે તો આ પ્રિન્ટ થાય. સિમ્પલ. પછી સેમી કોલન આવે નહીં અને એલ્સ માં ક્યાંય કન્ડિશન લખવાની નહીં. હવે પ્રોગ્રામ શું છે કે રાઇટ એ પ્રોગ્રામ એન્ટર ટુ નંબર એન્ડ ફાઇન્ડ મેક્સિમમ ફ્રોમ ઇટ. બે નંબર એન્ટર કરવાના અને એ બે નંબર માંથી પહેલો નંબર મોટો છે કે બીજો નંબર મોટો છે એ ચેક કરવાનું છે. એટલે બે કન્ડિશન થઈ, કાં તો પહેલો નંબર મોટો હોય ને કાં તો બીજો નંબર મોટો. એટલે બે નંબર આપણે લીધા, પહેલો નંબર એ માં સ્ટોર થશે, બીજો નંબર બી માં સ્ટોર થશે. તો એ બી થી મોટો હોય, કન્ડિશન સાચી પડે તો શું જવાબ આવશે? એ ઇઝ મેક્સિમમ હોય. કન્ડિશન ખોટી પડે શું જવાબ આવશે? બી ઇઝ મેક્સિમમ. ખોટી ક્યારે પડે? તો બી એ થી મોટો હોય તો ઓબ્વિયસલી શું પ્રિન્ટ થશે? બી ઇઝ મેક્સિમમ. બરાબર. એટલે સાચું પડે તો આ પ્રિન્ટ થાય, ખોટું પડે તો આ પ્રિન્ટ થાય. એવી જ રીતે આપણે બીજો પ્રોગ્રામ જોઈએ. એક નંબર એન્ટર કરો અને એ ઓડ છે કે ઇવન છે. ઓડ એટલે એક કી સંખ્યા અને ઇવન એટલે બે કી સંખ્યા. એક નંબર એન્ટર કરીએ એમાંથી આપણે એ ગોતવાનું છે કે આ એક કી સંખ્યા છે કે બે કી સંખ્યા છે. આપણને તો ખ્યાલ આવી જાય ઇઝીલી, કોમ્પ્યુટરને લેંગ્વેજ દ્વારા સમજાવવાનું છે. એક નંબર એન્ટર કર્યો જે એન ઓમાં સ્ટોર થશે.
લોજિક શું કરી શકીએ જેથી આપણે નંબર એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એ સમજી શકીએ. ઇવન એટલે બેકી સંખ્યા, ઓડ એટલે એકી સંખ્યા. તો એક લોજિક એવું એપ્લાય કરીએ કે જો કોઈ પણ નંબરને, કોઈ પણ બેકી સંખ્યાને બે નંબર વડે ભાગો તો શેષ હંમેશા ઝીરો આવે. વિચારી લો, કોઈ પણ બેકી સંખ્યાને તમે બે વડે ભાગો તો શેષ હંમેશા ઝીરો આવે. શેષની વાત કરું છું. બે, ચાર, છ, આઠ, દસ, બાર, ચૌદ, સોળ, અઢાર, વીસ, એકસો બત્રીસ, એકસો ચુમ્માલીસ, ત્રણ હજાર બસો અડસઠ, સત્તર હજાર બસો અડસઠ, આને બે વડે ભાગીને જોવો, શેષ હંમેશા ઝીરો જ આવશે. તો શેષ શોધવા માટે સી લેંગ્વેજમાં શું સિમ્બોલ છે? પર્સન્ટેજની સાઇન. શું સિમ્બોલ છે? પર્સન્ટેજની સાઇન. નંબરને બે વડે ભાગો અને શેષ ઝીરો આવે તો બે વડે ભાગીએ અને શેષ ઝીરો આવે એનો મતલબ એ શું થયો? ઈવન સંખ્યા છે. અને જો બે વડે ભાગો અને શેષ ઝીરો નો આવે તો એ સંખ્યા કેવી હશે? એકી સંખ્યા. ચાલો, એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર, તેર, પંદર, એકસો એકત્રીસ, એકસો ને સુડતાલીસ, ત્રણ હજાર બસો સડસઠ, સત્તર હજાર બસો સડસઠ, કોઈ પણ વેલ્યુ ને તમે બે વડે ભાગો એટલે શેષ ઝીરો ન આવે. ટ્રાય કરી જુઓ. બે વડે ભાગો અને શેષ ઝીરો આવે, શેષ શોધવા માટેની સિમ્બોલ શું છે? પર્સન્ટેજ. તો અને તો જ એટલે ડબલ ઇક્વલ ટુ. જવાબ શું આવશે? ઇવન, નહીં તો શું આવશે? તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં થોડું આમાંથી રિપીટ કરશું અને વધારે ટોપિક આગળ ભણીશું. થેન્ક યુ.